સાઉથ ઇન્ડિયન ફૂડ એટલે મોસ્ટલી બધાને ભાવતું ફૂડ. કોઈકને ઇડલી, કોઈકને ઢોસા, કોઈને ઉત્તપમ, કોઈને મેદુવડા, કંઈક ને કંઈક તો ભાવતું જ હોય, રાઈટ? સો ઘરમાં જ્યારે પણ બ્રેકફાસ્ટ માટે, લંચ માટે, ડિનર માટે, હાઈટી માટે સ્નેક્સ બનાવવાનું હોય ત્યારે સૌથી પહેલાં સાઉથ ઇન્ડિયન ફૂડની વાત થાય. પણ એક ડ્રોબેક એ કે સાઉથ ઇન્ડિયન ડિશ બનાવવાની હોય તો 24 કલાક અગાઉથી એની પ્રી પ્રેપરેશન ચાલુ કરી દેવી પડે. યસ, જેમ કે દાળ ચોખા પલાળવા, એને ક્રશ કરવા, એને ફરમેન્ટ કરવા અને ત્યાર પછી જ એમાંથી ઇડલી, ઢોસા, ઉત્તપમ, મેદુવડા કંઈ પણ બનાવી શકાય, રાઈટ? અને જો 24 કલાક પહેલાં આ પ્રોસેસ કરવાનું ભૂલી ગયા અથવા શરૂ ના કર્યો તો પછી મેન્યુ કેન્સલ, રાઈટ? તો આજે આપણે એક ઇન્સ્ટન્ટ બનાવી શકીએ એવી એક સાઉથ ઇન્ડિયન રેસીપી જોઈશું. ઇડલી બનાવવાના છીએ, બાજરીના લોટની ઇડલી. યસ, તો ચાલો જોઈએ રેસીપી. સૌથી પહેલાં એક બોલ બાજરીનો લોટ લેવાનો છે. એની અંદર 1/4 કપ જેટલી સૂજી લઈશું, સ્વાદ પ્રમાણે મીઠું, 1 ચમચી જેટલું છોલી અને છીણેલું આદું, એ જ પ્રમાણે ચોપ કરેલા લીલા મરચાં 1 ટીસ્પૂન અને 2-3 ટેબલસ્પૂન જેટલું ખાટું દહીં લઈશું. એને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે, વિસ્કરની મદદથી આ રીતે મિક્સ કરવાનું છે. ત્યાર પછી ધીમે ધીમે એમાં પાણી ઉમેરતા જવાનું છે. ધીમે ધીમે એટલા માટે કે ક્લોટ ના થઈ જાય, આ રીતે વિસ્કરથી એને મિક્સ કરતા જવાનું છે. બાજરીનો લોટ જો તમને કરકરો મળે તો વધારે સારું, ના હોય તો રોટલા માટેનો જે લોટ હોય એ પણ ચાલે. અને સાઉથ ઇન્ડિયન ડિશમાં બીજી એક વસ્તુ છે કે એમાં કણકી અથવા તો ચોખાનો ઉપયોગ કરવામાં આવે છે. સો ક્યારેક ક્યારેક ડાયાબિટીક પીપલ હોય તો એ લોકો પ્રિફર કરતા નથી, તો એ લોકો પણ ખાઈ શકે એવા ઇન્ગ્રેડિયન્ટ્સથી આજે આપણે સાઉથ ઇન્ડિયન ડિશમાં ઇડલી બનાવવાના છીએ. સ્મૂધ બેટર બનાવવાનું છે. બેટરને 10 મિનિટ માટે રેસ્ટ આપીશું. હવે એની અંદર ઈનો, 1 સેસેનો ઈનો એની અંદર એડ કરીશું. સરસ રીતે એને મિક્સ કરી લઈએ, એરેસન થઈ જાય એ રીતે. હવે આ રીતે મીની અથવા મીડિયમ અથવા તો રેગ્યુલર એવી સાઇઝનું ઇડલીનું જે સ્ટેન્ડ હોય એને ગ્રીસ કરી લઈશું અને એની અંદર આ બેટરને પોર કરીશું. જો ઇડલીનું સ્ટેન્ડ ના હોય તો સ્ટીલ કે એલ્યુમિનિયમની વાટકીમાં પણ સ્ટીમરમાં ઇડલી બનાવી શકીએ છીએ, રાઈટ? સો હવે આને ગ્રીસ કરેલા મોલ્ડમાં પોર કરી લઈશું. ઇડલી સ્ટેન્ડને સ્ટીમરમાં મૂકી અને સ્ટીમરમાં 8-10 મિનિટ માટે એને સ્ટીમ થવા દઈશું. સ્ટેન્ડને બહાર કાઢી અને રૂમ ટેમ્પરેચર પર આવવા દઈશું, એટલે 5-1 મિનિટ પછી આ રીતે સ્પૂન અથવા તો હાથથી કે નાઇફથી ઇડલીને અનમોલ્ડ કરી લઈશું. ઇઝીલી નીકળી જશે, એકવાર ઠંડુ થયેલું સ્ટેન્ડ હશે તો એ આ રીતે ઇડલી નીકળી જશે. બધી ઇડલીને આ રીતે સ્ટેન્ડમાંથી કાઢી લઈએ અને કોકોનટની ચટણી સાથે સર્વ કરીશું. ચટણી પણ બહુ ઇઝી મોડથી બને છે. લગભગ 1/4 કપ જેટલું શ્રીફળ, 1/4 કપ જેટલા શિંગદાણા, આદું, મરચાં, કોથમીર, લીમડો, જીરું, મીઠું અને 1 ચમચી દહીં નાખી, જરૂર પૂરતું પાણી નાખી અને એને બ્લેન્ડ કરી લેવાની છે. તો રેડી છે સરસ મજાની ગરમા ગરમ બાજરીના લોટની ઇડલી, જેને કોકોનટ ચટણી સાથે સર્વ કરીશું. ચોક્કસ બનાવજો આ રેસીપી, કેવી લાગી અમને જણાવજો. ઇટ ઇઝ વિથ વેરી બેઝિક સ્ટેપલ ઇન્ગ્રેડિયન્ટ એટ હોમ, રાઈટ? થેન્ક યુ.